આજે ગુજરાત સાથે હું મનીષા. ધોરાજીમાં બે પ્રેમી યુગલોને માર મારતો એક વિડીયો વાયરલ થયો છે. મોટી મારળ અને જામનાવડ ગામનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક અને યુવતીને ગામ લોકો માર મારતા હોય તેવું દેખાઈ રહ્યું છે. યુવતીને પણ પકડીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં દેખાઈ રહેલા લોકો બેફામ ગાળો ભાંડી રહ્યા છે અને યુવતીના અડપલા કરતા પણ નજરે પડી રહ્યા છે. આ શખ્સો કાયદાને હાથમાં લઈ યુવતી અને યુવકને માર મારી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈ ધોરાજી વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ધોરાજી વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં એક યુવક અને યુવતી મંદિરમાં બેઠા હોય છે અને તે જ સમયે કેટલાક લોકો આવી બેચરમીની હદ વટાવે છે. યુવક અને યુવતી બંનેને ફટકાર્યા છે. પ્રેમી યુગલને માર મારવામાં આવ્યો છે. યુવતીને પણ પકડીને માર મરાયો હોવાનું દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. આ સાથે બેફામ ગાળો પણ દેવામાં આવી રહ્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા યોગેશ ધારૈયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યોગેશ, જે ઘટના સામે આવી છે, ધોરાજીનો વિડીયો છે, એક પ્રેમી યુગલને ફટકારવામાં આવ્યા છે, કોણ હતા આ શખ્સો, કયા પ્રકારે તપાસ થઈ રહી છે? કારણ કે વિડીયો વાયરલ થયો છે, તેમાં યુવતીને પણ ફટકારવામાં આવી હોવાના સમાચાર છે. જે મનીષા, ચોક્કસ વાત સાચી છે. ધોરાજી તાલુકાનું જે જમનાવડ ગામ છે, આ ત્યાંની ઘટના છે. જમનાવડ ગામની સીમમાં જે મંદિર આવેલું હતું, ત્યાં યુવક અને યુવતીઓ બેઠા હતા અને પ્રેમી યુગલ લાગતા હતા. ત્યારે ગામના બે ચાર લોકો આવી, તમે શા માટે અહીંયા બેઠા છો, તમે અહીંયા શું કરી રહ્યા છો, ખોટું કામ કરી રહ્યા છો, એવું કહી એને ધમકાવેલા હતા અને બેફામ ગાળો આપેલી હતી. સાથે સાથે યુવકને અને યુવતીને પણ માર મારવામાં આવેલો હતો. અને આ બાબતની ચકચાર જમા થવા પામેલી છે અને પોલીસ તપાસ પણ હજી થઈ નથી અને કોઈ પણ જાતનું કોઈ પગલા લેવામાં આવેલા નથી. જી મનીષા, આભાર યોગેશ આપનો માહિતી આપવા માટે. સાથે ધોરાજીમાંથી જે વિડીયો સામે આવ્યો છે, પ્રેમી યુગલને ફટકારવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે લલિત વશ્વે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. લલિતભાઈ, જે ધોરાજી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, યુવક અને યુવતીને ફટકારવામાં આવી રહ્યા છે, તો જે રીતે કાયદો હાથમાં લીધો છે, આ શખ્સો આ સાથે અપશબ્દ બોલવામાં આવી રહ્યા છે અને બેશરમીની હદ વટાવી દીધી છે, આ વિડીયો અંગે આપનું શું માનવું છે? વિડીયો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં કલાક પહેલા જ જોયો છે અને ગામના આગેવાનોને બોલાવી વિડીયોમાં કોણ લોકો છે એ જાણવાનો પ્રયત્ન કરું છું. યુવતી અને યુવક કોણ છે જાણવાનો પ્રયત્ન કરું છું. પણ જે બનાવ બહેનો છે અને જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે એ અભદ્ર ભાષા ન બોલવી જોઈએ. પોલીસ અધિકારી સાથે પણ મારે ચર્ચા થઈ છે અને યોગ્ય ઉકેલ આવે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. પરંતુ આ તપાસ કરતા કોણ આમાં છે એ હજુ જાણવા નથી મળ્યું, એટલા માટે વિશેષ કઈ હું વસ્તુ હકીકત જાણ્યા પછી આ બધું વસ્તુ કહી શકીએ. પરંતુ લલિતભાઈ, એક યુવતીને પણ આ રીતે જયારે જાહેરમાં ફટકારવામાં આવે છે, અપશબ્દ બોલવામાં આવે છે, તેની સાથે અડપલા પણ કરવામાં આવ્યા હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે, કેટલી નિંદનીય ઘટના કહી શકાય? આપની વાત 100% સાચી છે. બનાવ નિંદનીય બનાવ છે. અને રહી બીજી વાત કે આ દીકરી, હું માનું છું ત્યાં સુધી જે વિડીયોમાં જોઈ છે, પુખ્ત વયની ન હોય એવું પણ હું માનું છું. નાના બાળકો છે અને નાના બાળકો કદાચ ત્યાં મળવા માટે ગયા હોય, પરંતુ એની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે એને બદલે એને પોલીસમાં સોંપવામાં આવ્યો હોય અથવા તો એને કહી અને એના મા બાપને સોંપવામાં આવે કે એના મા બાપને જાણ કરવામાં આવી હોત તો પણ આ બનાવનો અંત આવી શકત સુખદ. પરંતુ જે રીતે એની એરે વર્તન કરવામાં આવ્યું છે 100% નિંદનીય વર્તન છે અને હું એની કડક ભાષામાં ટીકા કરું છું. મારે પોલીસ અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ યોગ્ય તપાસ કરી અને શું કરવું એ ચર્ચા વિચારણા અમે બધા સાથે બેસી કરી અને આવા બનાવો ફરીથી ન બને એના માટે પ્રયત્નશીલ છીએ. બિલકુલ, આભાર લલિતભાઈ આપનો વીટીવી સાથે વાતચીત કરવા બદલ. તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસુયા જે રીતે વીટીવી સાથે વાતચીત કરી છે, તેમણે જણાવ્યું છે આ ઘટના ખૂબ જ નિંદનીય છે. પોલીસ તંત્રમાં તેમણે આ અંગેની જાણ કરી છે. સમગ્ર માહિતી મેળવ્યા બાદ આ ઘટનાનો શું ઉકેલ આવે તે અંગે ચર્ચા આગળ કરવામાં આવશે.
શિયાળાની ઋતુ આવતા જ શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શાળાઓનો આ પ્રવાસ કેટલો સુરક્ષિત છે તેને લઈ હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે. તાજેતરમાં સાપુતારાના પ્રવાસે ગયેલા બાળકોની બસ પલટી જતા 10 બાળકોના મોત થયા, જેને લઈ પ્રવાસો શંકાના દાયરામાં આવ્યા છે. એવામાં અમદાવાદની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલનો પ્રવાસ પણ વિવાદમાં આવ્યો. વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી પરાણે પ્રવાસમાં લઈ ગયા અને રસ્તામાં ગોધરા પાસે બસનો અકસ્માત થતા ક્લીનરનું મોત થયું, જ્યારે 25 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. ઘટનાને લઈ વાલીઓએ આરોપ કર્યો છે કે બાળકોને જબરદસ્તી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. બાળકોને નાપાસ કરવાનો ડર બતાવી પ્રવાસમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું. તો બીજી તરફ સુરતની સાધના શાળા પણ વિવાદમાં આવી છે. સાધના શાળાએ યોજેલા પ્રવાસમાં શાળાના ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓ અને ખાસ કરી વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ટ્રસ્ટીએ પ્રવાસ દરમિયાન દારૂ પણ પીધું અને વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન પણ કર્યું, જેને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ટ્રસ્ટીને હટાવવાની માંગ કરી હતી. સુરતમાં પ્રવાસમાં વિદ્યાર્થીઓએ માર મારવાનો જે મામલો સામે આવ્યો છે, વિદ્યાર્થીઓની ફરિયાદ કાપોદ્રા પોલીસે નોંધી છે. સાધના સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આઈપીસી 323-504-506 જીપી 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. તો સુરતના જે સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, સાધના સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે હવે એફઆઈઆર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો. આ સાથે તેમણે દારૂ પી વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું, ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આઈપીસી 323-504-506 જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતની સાધના સ્કૂલનો આ બનાવ છે. સંચાલક ગિરીશ મકવાણા સામે એફઆઈઆર થઈ છે. પ્રવાસમાં વિદ્યાર્થીઓને માર મારવાનો જે મામલો સામે આવ્યો હતો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી સ્કૂલની બસને પ્રવાસ દરમિયાન અકસ્માત નડતા વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને વાલીઓએ સ્કૂલ સામે વિરોધ નોંધાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે બાળકોને જબરદસ્તી પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બાળકોને નાપાસ કરવાનો ડર બતાવી પ્રવાસમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તો આ સાથે વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સંખ્યા વધારવા માટે ફરજિયાત પ્રવાસ કરવામાં આવ્યો અને બસમાં 107 લોકોને બેસાડ્યા. एक बस प्रवास में गई थी, इसका कोई रास्ते में दुर्घटना हो गई है. यहाँ पे कोई भी स्टाफ आज आया नहीं है, कोई भी सूचना नहीं दे रहा है कि क्या हुआ क्या नहीं हुआ. यहाँ कम से कम 30-40 पब्लिक, 50 पब्लिक खड़ी हुई है, सब रो रहे हैं, कोई चिल्ला रहा है, लेकिन यहाँ पे कोई भी समाचार आज स्टाफ आया नहीं कि क्या हुआ क्या नहीं हुआ है. ये हाँ, मेरा बच्चा गया था, एक बच्चा मेरा भी है, लेकिन कोई यहाँ समाचार नहीं दे रहा कि क्या हुआ क्या नहीं हुआ है. ગોધરાના પરવડી પાસે સ્કૂલ બસનો અકસ્માત નડ્યો છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાપો ગુમાવતા અકસ્માત થયો. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે 25 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા છે. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાઈસ્કૂલ દ્વારા ઉજ્જૈનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બસમાં 107 જેટલા લોકો સવાર હતા. ઉજ્જૈનથી બસ પરત ફરી રહી હતી અને ત્યારે અકસ્માત નડ્યો. स्कूल है, यहाँ पे एक बस प्रवास में गई थी, इसका कोई रास्ते में दुर्घटना हो गई है. यहाँ पे कोई भी स्टाफ आज आया नहीं है, कोई भी सूचना नहीं दे रहा है कि क्या हुआ क्या नहीं हुआ. यहाँ कम से कम 30-40 पब्लिक, 50 पब्लिक खड़ी हुई है, सब रो रहे हैं, कोई चिल्ला रहा है, लेकिन यहाँ पे कोई भी समाचार आज स्टाफ आया नहीं कि क्या हुआ क्या नहीं हुआ है. ये हाँ, मेरा बच्चा गोधरा से अहमदाबाद जा रहे थे, तो जाते समय ड्राइवर अपना घुमा बैठा, टर्निंग आई, टर्निंग उसने नज़दीक आ गई तो उसको हड़बड़ा गया और टर्निंग की तो रोड क्रॉस करके खेतड़ में आगे बस जा करके पहुंची और कूदते कूदते आगे. अच्छा हुआ पलटी नहीं. हमारे स्कूल के बच्चे सभी सुरक्षित हैं. थोड़ी सी इंजोर दो पांच बच्चे हुए हैं, वो भी सब सुरक्षित ठीक तरह से हैं. उसमें सब टोटल 91 छोटे मोटे और रसोईया सब मिला करके बैठे हुए थे स्टाफ और हमारा.
सूरत में खानगी ट्यूशन शिक्षके विद्यार्थी ने ढोर मार मारता समग्र मामलो हवे किम पोलिस मथके पहुंच्यो छे। विद्यार्थी ने मार मारता वालीओए शिक्षक सामे गंभीर आरोप लगाव्या छे। विद्यार्थी की तबियत लथड़ता तेने सारवार माटे हॉस्पिटल में खसेड़वामां आव्यो तो किम पोलिसे पण हवे फरियाद आधारे आ दिशा में वधु तपास हाथ धरी छे। तो जे रीते सूरत नी अन्य एक घटना सामे आवी छे जेमां शाळामां विद्यार्थी ने ढोर मार मारवामां आव्यो अने त्यारबाद विद्यार्थी ने सारवार माटे हॉस्पिटल में खसेड़वामां आव्यो हतो, त्यारे वधु एक शिक्षक हवे विवाद में आव्यो छे अने आ समग्र मामलो पोलीस स्टेशन सुधी पण पहोंच्यो हतो। खानगी ट्यूशन शिक्षक द्वारा मार मारवामां आव्यो। सूरतना गोड़ादर विस्तार में किन्नरोए एक युवक ने जाहिर में मार मार्यो। युवक ने पांच जेटला किन्नरोए जाहिर में मार मार्यो अने आ वीडियो सोशियल मीडिया में वायरल थयो। मळती माहिती मुजब युवके किन्नरो पासेथी रूपया लीधा हता। रूपया लीधा बाद युवक फरार थई गयो हतो। घणा समय बाद युवक मळी आवता किन्नरोए मळीने युवक ने जाहिर में मार मार्यो। आ घटनानो वीडियो सोशियल मीडिया में खूब ज वायरल थयो छे। तो राजकोट में खेडूत सम्मेलन दरमियान सीएम रूपाणीए खेडूत मुद्दे एक महत्वनुं निवेदन आप्युं। आ कार्यक्रम में सीएम रूपाणीए निवेदन आपता जणाव्युं कि सरकार द्वारा पाक वीमानी खेडूतोने चुकवणी करवामां आवशे। फेब्रुआरी महीना सुधीमां पाक वीमानी चुकवणी करी देवामां आवशे। एकत्रीस डिसेम्बर ने लई पोलिस द्वारा मेगा सर्च ऑपरेशन अमदावाद शहर में करवामां आव्यु छे। 350 पोलिस जवानों की 50 टीम आ ऑपरेशन में जोड़ाय छे। अमदावाद में पोलिस द्वारा जे मेगा ऑपरेशन हाथ धरायो छे, खास कर 31 डिसेम्बरे जे रीते दारू नु वेचाण थतुं होय छे, दारू पीवातो होय छे, त्यारे कुबेरनगर छारानगर सहित जे विस्तारो छे त्यां पोलिस द्वारा प्रोहिबिशन ड्राइव चलाववामां आवी हती। पोलिस द्वारा जे मेगा ऑपरेशन करवामां आव्यु हतुं तेमांथी मोटी संख्या में जे लोको पण जे दारू राखता होय छे के दारू नु वेचाण करता होय छे ते अंगे आ ऑपरेशन चलाववामां आव्यु। तो राजकोट में खेडूत सम्मेलन दरमियान सीएम विजय रूपाणीए खेडूत मुद्दे एक महत्वपूर्ण निवेदन आप्यु छे। आ कार्यक्रम में सीएम विजय रूपाणीए निवेदन आपता जणाव्यु के सरकार द्वारा पाक वीमानी चुकवणी करी देवामां आवशे। फेब्रुआरी महीना सुधी में पाक वीमानी चुकवणी करवामां आवशे। जे सरकार द्वारा पाक वीमो आपवानी जे जाहेरात करवामां आवी हती त्यारबाद सीएम विजय रूपाणी आजे राजकोट खातेथी निवेदन आप्यु छे के खेडूतोने पाक वीमानी चुकवणी खूब ज जल्दी करी देवामां आवशे। फेब्रुआरी महीनाना अंत सुधीमां तमाम खेडूतोना पाक वीमानी चुकवणी करी देवामां आवशे। એનો પાક ઉપજ થાય કે ઉપજના ભાવ મળે નહીં, કાળી મજૂરી કરી હોય એ એળે જાય અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે ટેકાના ભાવથી ખરીદવું। આજે હું દાવા સાથે કહીશ કે છેલ્લા 3 વર્ષમાં 6700 કરોડની ખરીદી આ ખેડૂતના ધાનની ખરીદી આ રાજ્યની સરકારે કરી છે। 325 ક્વિન્ટલ મગફળી આપણે ખરીદી છે અને આપણે અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા પેમેન્ટ પણ ખેડૂતોને આ રાજકોટ જિલ્લામાં કરી દીધું છે અને ખરીદી ચાલુ છે અને પેમેન્ટો પણ આપણે બાકી રહેલા ખેડૂતોનું ઝડપથી કરતા જાય છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમો આપવાની જાહેરાત કરી છે અને પાક વીમો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આપવામાં આવશે તેમ જણાવ્યું। ત્યારે આરસી ફળદુએ જણાવ્યું કે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। એકાંત તાલુકા અછતગ્રસ્ત તાલુકા જાહેર થયા છે તેમાં ભારત સરકારના અછત નોર્મ્સ પ્રમાણે પ્રત્યેક ખેડૂતને પોતાના ખાતર બિયારણ જે નાશ થયા છે એને લીધે જે નુકસાની થઈ છે એના ઇનપુટ્સ તરીકે લગભગ પ્રતિ હેક્ટર 6800 રૂપિયા
એ હિસાબે 2 હેક્ટરની મર્યાદામાં 13,600 રૂપિયા જેવી રકમ સહાય ખેડૂતોના ખાતામાં જમા થવાની છે. ફેબ્રુઆરીમાં આ અંગેનું હિયરિંગ ભારત સરકારના લેવલે વીમા કંપનીઓની સાથે રાજ્ય સરકારનું થશે અને ત્યાર પછી ખેડૂતોને ફેબ્રુઆરીની આખરમાં વીમો મળે એ પ્રકારના અમારા પ્રયાસો છે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. આજે ગુજરાતમાં રોકાય એક બ્રેકમાં. એક સમાચારમાં આગળ વાત કરીએ. હિન્દુ મુસ્લિમને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસે હિન્દુ મુસ્લિમોને ભડકાવ્યા. કોંગ્રેસ હિન્દુ અને મુસ્લિમોને અલગ રાખવા માંગે છે. કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે તોફાનો થયા છે, કારણ કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સત્ય સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશ સૌથી સુખી મુસલમાન ગુજરાતમાં છે. સમગ્ર ભારતમાંથી હજ કરવા જનાર ગુજરાતમાં સૌથી વધુ છે. અમે તૃષ્ટિકરણની રાજનીતિમાં નથી માનતા. પરંતુ અપીઝમેન્ટની રાજનીતિ નહીં, જસ્ટિસ ફોર ઓલ, અપીઝમેન્ટ ફોર નન, એ અમારો પ્રિન્સિપલ છે. અને એટલા માટે અમે એ દિશામાં સ્પષ્ટતાપૂર્વક કામ કરીએ છીએ. જ્યારે કોંગ્રેસે મતના સાધન તરીકે ગણીને એ પ્રકારની સમાજને મત મેળવવા માટેની યોજનાઓ બનાવવાનું કામ એ અમારું કામ નથી. અને એટલા જ માટે વકફ બોર્ડ હોય, હજ સમિતિની વાત હોય, લઘુમતી આર્થિક વિકાસ નિગમની વાત હોય, સામાજિક રીતે પણ અલગ અલગ સમાજના ઉત્કર્ષની વાત હોય, આ બધામાં અમે અમારી ફરજ બજાવીએ છીએ અને કામ કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાંકરિયા કાર્નિવલની મજા માણવા લોકો મોટી સંખ્યામાં સહપરિવાર ઉમટી પડ્યા છે. કાર્નિવલમાં ગાંધી આશ્રમની પ્રતિકૃતિ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાંકરિયા ખાતે બોટ અને ટ્રેનની લોકો મજા માણે છે, તો આ વર્ષે અટલ એક્સપ્રેસની સાથે ટોય એસી ટ્રેનની પણ લોકો મજા માણી શકશે. તેમજ ગોલ્ફ કાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસે આવનાર લોકો ગોલ્ફ કાર્ટમાં બેસી પણ કાંકરિયા ફરી શકશે. ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે દર વર્ષે તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કાંકરિયાની ફરતે લાઇટિંગ કરવામાં આવે છે તથા સ્ટેજ શોનું પણ આયોજન કરાય છે. રાત્રે 10 વાગે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ખાસ કરીને જે કાંકરિયામાં અત્યારે એન્જોય કરવા આવ્યા છો, કેટલો એન્જોય કર્યો? ખાસ તો ઘણો બધો એન્જોય કર્યો, બહુ જ મજા આવી. કેટલો એન્જોય કર્યો? ખાસ તો બહુ જ એન્જોય કર્યો, ફૂલ વધારે, બહુ મજા આવી. આમ તો કાંકરિયા કાર્નિવલ રાત્રે લાઇટિંગ ને બધું હોય છે, પરંતુ અત્યારે ખાસ તો કેવા બોટિંગ ની મજા માણી, કેટલો એન્જોય કર્યો? બોટિંગ માં બી બહુ મજા આવી છે, સારી એવી મજા આવી છે. બોટિંગ માં ફરવા માટે બી અત્યારે એન્જોય માટે બહુ મજા આવે છે. અત્યારે જે રીતે દ્રશ્ય બતાવવા માંગીશ, ખાસ કરીને અન્ય લોકોને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું, કાંકરિયા કાર્નિવલ ની મજા લેવા આવ્યા છો, શું કહેશો? એટલે પૂછો. મને બહુ ગમે છે કાંકરિયા. હું પુણે થી આવી છું અને 5 દિવસ ડેલી આવવાની છું અહિયાં. અમદાવાદ ની આગવી ઓળખ ગણાય છે કાંકરિયા કાર્નિવલ. પુના થી તમે આવ્યા છો, કેટલો ખાસ તો એન્જોય કરો છો? આજે પ્રથમ દિવસ છે. હા, હું બહુ એન્જોય કરું છું. હમણાં ટ્રેન માં જવાની છું, બંને બાળકોને બહુ મજા આવે છે. લોકો ટ્રેન ની પણ મજા માણી રહ્યા છે. એમને પૂછવા માંગે છે, ક્યાંથી આવે છો, કાંકરિયા નો કેટલો એન્જોય કરો છો? બોમ્બે થી, અને આઈ એમ એન્જોયિંગ લોટ. એન્ડ છોકરાઓ માટે આ બેસ્ટ પ્લેસ છે, કે નિયર બાય બી છે અને બહુ બધા ઓપ્શન્સ છે ફરવાના, એન્જોય કરવાના. ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા. અસામાજિક તત્વ દ્વારા યુનિવર્સિટીની દિવાલ ચીતરવામાં આવી હતી. કુલપતિ આરએસએસના દલાલ તેમજ ગુજરાત યુનિવર્સિટી એટલે આરએસએસનું ઘર જેવા સૂત્રો લખવામાં આવ્યા છે. આમ અસામાજિક તત્વ દ્વારા કુલપતિ હિમાંશુ પંડ્યા પર આરએસએસના દલાલનો આક્ષેપ કરવામાં આવ્યો, તો યુનિવર્સિટીની દિવાલ પર આ રીતનું લખાણ લખવામાં આવતા તંત્ર પર અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. તો આ સાથે આજે ગુજરાતમાં રોકાયશું વધુ એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. નજર કરીએ સટાસટ ન્યૂઝ પર. હિન્દુ મુસ્લિમને લઈ સીએમ રૂપાણીના કોંગ્રેસ પર આક્ષેપ. કહ્યું કે અત્યાર સુધી કોંગ્રેસે હિન્દુ મુસલમાનોને ભડકાવ્યા. કોંગ્રેસ હિન્દુ અને મુસલમાનોને અલગ રાખવા માંગે છે. કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે તોફાનો થાય છે. સત્ય સમિતિએ કહ્યું હતું સૌથી સુખી મુસલમાન ગુજરાતમાં છે. સમગ્ર ભારતમાંથી હજ કરવા જનાર ગુજરાતીઓ સૌથી વધુ છે.
પાક વીમા મુદ્દે સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન. સરકાર દ્વારા આ વર્ષે 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા 23,24,000 ખેડૂતોને 2,285.59 કરોડની ઇનપુટ સહાયની ચૂકવણી કરાશે. ફેબ્રુઆરી મહિના સુધી પાક વીમા ચૂકવણી કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમો આપવાની કરી જાહેરાત. પાક વીમો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આપવામાં આવશે. ત્યારે આરસી ફળદુએ જણાવ્યું કે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા આપવામાં આવશે. તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.